રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કલેક્ટર કચેરી પર ખેડૂતોના પ્રશ્નોને રજૂઆત કરવા ગયેલ હોય અને ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લઈ માર મારવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવને ઘેરપડદા સૌરાષ્ટ્રભરમાં પડ્યા છે ગુજરાતભરમાં ખેડૂતોના પ્રશ્નોને વાછા આપી રહેલા અને કોઈપણ પ્રશ્નોને ઉકેલ માટે હંમેશા તત્પર રહ્યા હોય તેવા ખેડૂત આગેવાનને આજે પોલીસે કોઈ મોટા ગુનેગાર હોય તે રીતે વર્તન કરી માર મારવામાં આવ્યો છે આ બનાવને લઈ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય પણ આવા બેહદા વર્તનને ખોડી કાઢી જણાવ્યું હતું કે અધિકારીઓ સરકારના ઈશારે કોંગ્રેસના આગેવાનોને પકડે છે અને માર મારે છે આ વ્યાજબી નથી અને અધિકારીઓએ કાદો હાથમાં લેવો ના જોઈએ આજે ભાજપાની સરકાર છે તો આવતીકાલે કોંગ્રેસની સરકાર આવી શકે છે ત્યારે અધિકારીઓને શાનમાં સમજી જવાની ચમકી આપી હતી લલિત વસોયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અધિકારીઓએ પોતાની મર્યાદા ભૂલી ના જવી જોઈએ કાયદાનો અમલ કરવા જે સત્તા મળી છે તેનો દુરુપયોગ કરી રજૂઆત કરનારને માર મારવા સુધીનો બનાવ બને તે બિલકુલ ખોટો છે આ બનાવને તો વખોડી કાઢી અધિકારીઓને સમજી જવું જોઈએ તેમ જણાવ્યું હતું સોર બનાવના પડદા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતો દ્વારા મામલેદારને આવેદન આપી અને આમાં સામેલ તમામ અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હતું બ્યુરો રિપોર્ટ જયેશ મારડીયા ન્યૂઝ ચેનલ એકસો આઠ ઉપલેટા રાજકોટમાં પરમ દિવસે રાત્રે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબોલિયા ઉપર જે કાયદાનું રક્ષણ કરવાવાળા અને કાયદાનું પાલન કરવાવાળા એ કાયદો હાથમાં લઈ જે આ ખેડૂત નેતા ઉપર ખેડૂતોને વાચા આપનારા ખા ગુજરાતની અંદર જે પાલ આંબોલિયા ઉપર બેહામી રીતે અમાનવીય રીતે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આ ગાંધીની ગુજરાતની અંદર સત્યની લડાઈ કરનારાઓ ઉપર જે અંગ્રેજોથી પણ બદતર રીતે અમાનવીય વર્તન કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત ભાઈઓને મારે વિનંતી છે કે આ પાલાંબલિયા આપણા સૌ ખેડૂત ખેડૂતભાઈઓનું ખેડૂતોના પ્રશ્નોને વાચા વારંવાર આપવાળા ગુજરાતની અંદર બિનજરૂરી અને ગેરરીતિ પ્રમાણે જ્યારે જમીન માપણી થતી હતી ત્યારે આ પાલભાઈ આંબલિયાએ નિયમ અનુસાર માપણી કરવા માટેનું જહેમત ઉઠાવી હતી ત્યારે સમગ્ર ગુજરાતની અંદર લોકો અને ખેડૂતો એને પ્રતિસા પ્રતિસાદ આપ્યો છે અને હું અને સૌ મારા સાથી મિત્રોને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોને ખેડૂત વતી હું એટલું કહું છું કે આ જે અધિકારીઓએ આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે અને બેરહેમ રીતે જે પાલ આંબલીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ ને સમગ્ર ગુજરાતની જે સરકાર છે એ સરકાર પણ એમને પણ શરમ આવવી જોઈએ અશોભનીય વર્તન એમના અધિકારી અને બ્યુરોકેટનું રાજ આજે ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો તમામે તમામે જગ્યાએ કોઈ લોકશાહી જેવું નથી અધિકારી રાજ છે આ એનું તાદર દૃશ્ય છે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અને એ અવાજને દબાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સરકારના એ મોહરા બની અને જ્યારે કામ કરે છે ત્યારે આ લોકશાહીને સાચતું નથી એ પ્રકારનું કૃત્ય છે અને સખત શબ્દોમાં વખડીએ છીએ